नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारु यूट्यूब चैनल नी अंदर। धोरण नौ नी अंदर गणित विषय में प्रकरण अग्यार मां छे रचनाओ, तो अलग अलग रचनाओ कई रीते दौरी सकी एना माटेनी दरेक विगत छे ए आपणे आ वीडियो अंदर चर्चा करवाना छे। तो मित्रों वीडियो अंत सुधी जोजो, वीडियो गमे तो लाइक करजो ने तमारा मित्रों पण शेर करजो, एटले अलग अलग रचनाओ परीक्षामां पण पूछाती होय छे एना माटे उपयोगी थशे तमने। बीजा घणा बधा वीडियोस मुका गया छे चेनल में, न जोयेला होय तो ऊपर चेनल में वीडियो सेक्शन नी अंदर छे अने बाजू में प्लेलिस्ट छे। वीडियो सेक्शन नी बाजू में प्लेलिस्ट में जशो ने नीचे तमने धोरण 9 नो स्वाध्याय पोथी नो प्लेलिस्ट जोवा मळशे, जेनी अंदर आवा घणा बधा बीजा वीडियोस छे अलग अलग पार्ट ने लगता जुदा जुदा विषयना, साथे धोरण 9 ना जुदा जुदा बीजा पण प्लेलिस्ट त्यां जोवा मळशे, जेमां सामाजिक विज्ञान, विज्ञान, संस्कृत, हिंदी, बराबर एवा अलग अलग धोरण प्रमाण प्लेलिस्ट में धोरण 9 नो प्लेलिस्ट तमने ज्यां जोवा मळे एनी अंदर तमे विडियो सेवा जोई शकशो। अने एमां मोस्ट टाइम प्रश्नो छे अने परीक्षानी तैयारी करता होय तेना माटे उपयोगी थशे, तो न जोयेला विडियो सेमांथी जोई लेजो, जोवानुं चूकता नहीं। रचनाओनी अंदर वात करीए, विभाग सी नी अंदर प्रश्न पूछाई शके के नीचेना प्रश्न मागे प्रमाणे जवाब आपो। जेम के पहेली रचना छे, नीचे आपेला रेखाखंड पी क्यू नो लंबद्विभाजक रचवानो छे, रचनाना मुद्दा लखवाना छे। तो रेखाखंड पी क्यू तमने दोरेलो आपेलो छे, એનો લંબ દ્વિભાજક કઈ રીતે આપણે દોરી શકીએ, બરાબર? તો એના માટે આપણે પરિકરનો ઉપયોગ કરશું અને ફૂટપટ્ટી લઈ અને એનું માપન લેશું। તો રચનાના મુદ્દા અને કઈ રીતે દોરવું, બરાબર? તો કોઈ પણ માપનો પહેલા તો પી ક્યુ છે એ દોરેલો છે, બરાબર? હવે એનો એક દ્વિતીયાંશ ભાગ કરતાં પણ થોડુંક વધારે લેવાનું પરિકરનું માપ, એના કરતાં વધારે માપ લઈ અને પી ઉપર પરિકરની અણી રાખીને ચાપ મારવાની ઉપર અને નીચે, અને એટલા જ માપે ક્યુ ઉપર પરિકરની અણી રાખીને પેન્સિલથી ચાપ મારવાની ઉપર અને નીચે, બરાબર? એટલે બે ચાપનો જે મારી છે ત્યાં તમને એક પોઈન્ટ મળશે ઉપર અને નીચે, એ બે પોઈન્ટને જોડતી એક રેખા પસાર કરવાની, બરાબર? ઉપરના પોઈન્ટને આર આપીએ, નીચેના પોઈન્ટને એસ આપીએ અને પી ક્યુને જ્યાં છેદે ત્યાં એમ આપીએ। तो आ शू थो पी क्यू रेखाखंड नो लंब द्विभाजक थो, बे सरखा भाग कर दीधा पी क्यू ना, पी एम अने एम क्यू बे सरखा भाग थी गया। आ रीते नो लंब द्विभाजक दौरी सकाय, बराबर? तो पेलो पॉइंट के रचनाना मुद्दा में पेलो कोईपण एकम मापनो पी क्यू दौरवानो छे। बीजो पॉइंट, एक द्वितीयांश पी क्यू करता वधारे मोटी त्रिज्या लईने क्रमशः पी अने क्यू ने केन्द्र लई अने पी क्यू नी बने बाजुए चाप दौरवानी छे। ત્રીજો પોઈન્ટ, આ બંને ચાપ એકબીજાને આર અને એસમાં છેદશે, આરમાં ઉપર અને એસ નીચે છેદે, તો આર એસ દોરી દો। તો હવે આર એસ છે એ પી ક્યુને એમમાં છેદે છે, રેખાખંડ પી ક્યુને એમમાં છેદે છે, આથી રેખા આર એમ એસ એ પી ક્યુનો માગેલ લંબ દ્વિભાજક છે, બરાબર? આ રીતે લંબ દ્વિભાજક દોરી શકીએ। ત્યારબાદ બીજી રચના આપી છે, કોઈપણ માપનો ગુરુકોણ દોરી, તેનો કોણ દ્વિભાજક રચો અને રચનાના મુદ્દા લખો। તો કોઈપણ માપનો ગુરુકોણ દોરવાની વાત છે, તો પહેલું રચનાના મુદ્દામાં કે કિરણ એ બી આપેલ છે, કિરણ એ બી આપણે લઈ લીધું, બરાબર? અહીંથી કિરણ એ બીને એ તરફ લંબાવી અને રેખા સી એ બી મેળો, બરાબર? આ રેખા સી એ બી આખી દોરી નાખવાની। પછી બીજો પોઈન્ટ, યોગ્ય ત્રીજા લઈ એને કેન્દ્ર ગણી અને એક અર્ધવર્તુળ ચાપ દોરો જે રેખા સી એ બીને એક્સ અને વાયમાં છેદે। તો અહીંથી ઓને કેન્દ્ર રાખીને ઓ ઉપર તમારે પરિકરને અણી રાખવાની અને અહીંથી પેન્સિલની અણી જે છે એનું અર્ધવર્તુળ દોરવાનું આખું, એટલે અહીંથી એ બી જે રેખ એ બી બાજુનું કિરણ છે ત્યાં એક્સ છેદ છે અને આ બાજુ અર્ધવર્તુળ એસી બાજુનું જે કિરણ છે ત્યાં વાય છેદ છે, તો એક્સ ને વાય પોઈન્ટ આ રીતે મેળવી લેવાના અર્ધવર્તુળ કરીને, પરિકરની અણી એ બિંદુ ઉપર રાખી અને પેન્સિલથી અર્ધવર્તુળ રચવાનું। હવે શું કરવાનું, તો કે એટલા જ માપે, માપ ફેરવાનું નથી, અહીંયા એક્સ ઉપર પરિકરની અણી રાખવાની અને ચાંપ મારવાની અહીંયા, એટલે ડી પોઈન્ટ મળશે, ફરી પાછા ડી પોઈન્ટ ઉપર પરિકરની અણી રાખીને ચાંપ મારવી તો ઈ પોઈન્ટ મળશે, આ રીતના તમને બે પોઈન્ટ મળી જાય ડી ને ઈ, બરાબર? તો જે એક્સ અને વાય છેદે આપણે કીધું, ત્રીજો પોઈન્ટ, હવે એક્સને કેન્દ્ર લઈને ડીને કેન્દ્ર 120° ગુરુકોણ મેળવો। તો આપણે જોઈએ છીએ કે આટલો જે ભાગ મેળવો એ કેટલાનો મળશે, આ 60° નો અને આ 60° નો, એટલે ટોટલ થયો 120, આ કેટલાનો થયો ગુરુકોણ, અહીંથી આ જે છે ઈ એ બી તમે કહો તો ઈ એ બી કેટલાનો થયો 120°નો, બરાબર? હવે ચોથો પોઈન્ટ,
કે x અને e જેટલી ત્રિજ્યા લઈ ચાપ દોરો જે બંને f માં છેદશે અને f દોરો જે માગલ ગુરુકોણનો દ્વિભાજક થશે તો અહીંથી તમે જોઈ શકો છો કે e અને x જેટલું માપ લેવાનું 120 નું છે ને તો અહીંયા પરિકર્ણી અણી અને પેન્સિલની અણી જે એટલું માપ લઈ અને પરિકર્ણી અણી e ઉપર રાખે અહીંથી ચાપ મારવાની અહીંયા પેન્સિલની અણી અને x ઉપર રાખી પરિકર્ણી અણીને અહીંયા ચાપ મારવાની એટલે જ્યાં છેદે ત્યાં એફ ના માપવાનું અને e જે મળ્યું છે એ પોઈન્ટ a માંથી થઈ d માં થઈ અને f માંથી પસાર થશે તો e આ જે 120 નો છે એનો દ્વિભાજક થયો એટલે બે સરખા ભાગ કરી દીધા આ 60 ના કરી દીધો અને આ 60 નો કરી દીધો બરાબર ટોટલ 120 નો છે તો e એ b નો અડધો ભાગ થઈ ગયો આ બરાબર આ જે લંબ દ્વિભાજક કોણ દ્વિભાજક છે એ દોર્યો એ બે સરખા ભાગ કરી દેશે તો જે માગેલ ગુરુકોણનો દ્વિભાજક થશે એ એફ જે દોર્યો એ બરાબર ત્રીજી રચનાની વાત કરીએ કે સમબાજુ ત્રિકોણ એબીસી રચવાનો છે જેમાં દરેક બાજુની લંબાઈ આપેલ રેખાખંડ એક્સ વાયની લંબાઈ જેટલી જ હોય અને રચનાનો મુદ્દા લખો તો પહેલો પોઈન્ટ કે કોઈ પણ કિંમત બીએમ ધારી લો બીએમ કિરણ પહેલાં દોરી લેવાનું પછી બીજો પોઈન્ટ બી કેન્દ્ર અને એક્સ વાય ત્રિજ્યા લઈ વર્તુળની ચાંપ દોરો જે કિરણ બીએમને સીમા છેદે તો અહીંયા પરિકર્ણી અણી રાખી અને પેન્સિલની અણી રાખવાની એટલું માપ લઈ પછી બી અહીંયા પોઈન્ટ કરી દેવાનો અને પરિકર્ણી અણી બી ઉપર રાખી અને પેન્સિલની અણીથી અહીંયા ચાપ મારવાની જેને છેદે અહીંયા સી નામ આપવાનું બરાબર એટલે એક્સ વાયનું જેટલું માપ હતું એટલું જ માપ ક્યુ આવી ગયું બી સીનું આવી ગયું બરાબર હવે ત્રીજો પોઈન્ટ કે એક્સ વાય ત્રિજ્યા લઈ બી અને સીને વારા ફરતી કેન્દ્ર લઈ વર્તુળના ચાંપ દોરો જે પરસ્પર એ બિંદુમાં છેદે તો એક્સ વાયને જે ભાગ આપણે છે એટલું બી સી જેટલું મળ્યું છે એટલું જ અહીંયા ઉપર ચાપ મારવાની બી ઉપર પરિકર્ણીની રાખીને અહીંયા ચાપ મારવાની પેન્સિલની અને સી ઉપર એટલા જ માપમાં માપ પહેરવાનું નથી સી ઉપર પરિકર્ણીની રાખીને એટલી ચાપ અહીંયા મારવાની એ જ્યાં બે છેદી ચાપમાં અહીંયા એ બિંદુનું નામ આપવાનું પછી આ બેન જોડી દેવાના એ બી જોડી દેવાનો અને એ સી જોડી દેવાનો બરાબર એટલે ચોથો પોઈન્ટ આવશે એ બી અને એ સી રચો આમ ત્રિકોણ એબીસી એ માગલ સંબાજુ ત્રિકોણ છે જેમાં દરેકનું માપ એક્સ વાયના માપ જેટલું છે બરાબર એબીસી તમને જે મળ્યો એ માગેલ માપ એક્સ વાયનું માપ જેટલું હોય એટલું જ એબી એટલો જ એસી અને બીસી છે એટલે એ કેવો ત્રિકોણ થઈ જાય સમબાજુ ત્રિકોણ થઈ જાય બરાબર ચોથી રચનાની અંદર આપ્યું છે નીચે દર્શાવેલા માપના ખૂણા રચો અને એના રચનાના મુદ્દા લખો જેમાં પહેલું આપ્યું છે 75° ખૂણો રચવાનો છે તો રચનાના મુદ્દા જોતા જઈને કઈ રીતે દોરવું પહેલું કોઈપણ કિરણ એ બી રચો તેને એ તરફ લંબાવી રેખા સી એ બી મેળવો કોઈ યોગ્ય ત્રિજ્યાને એ કેન્દ્ર લઈ વર્તુળનું ચાંપ દોરો જે રેખા સી એ બીને એક્સ અને વાયમાં છેદે તો પહેલાં તો સી એ બી દોરી નાખવાનો બરાબર આખો રેખા વચ્ચેનો પોઈન્ટ એ આપી દેવાનો આ બાજુ બી ને અહીંયા સી હવે અર્ધવર્તુળ રચવાનું છે પરિકર્ણી અણી એ ઉપર રાખી અને અર્ધવર્તુળ રચવાનું એ બી પાસે જ્યાં છે તે ત્યાં એક્સ અને એ સી પાસે જ્યાં છે તે ત્યાં વાય નામ આપવાનું બરાબર બીજો પોઈન્ટ એકના છેદમાં બે એટલે અડધો એક્સ વાયથી મોટી ત્રિજ્યા લઈ અને વારા ફરતી એક્સ અને વાય કેન્દ્ર વર્તુળ લઈ વર્તુળના ચાપ દોરવાના અને તે એલ બિંદુમાં છેદે અને કિરણ એલ દોરવાનું આમ ખૂણો એ એલ બી કેટલાનો મળશે 90° મળશે તો આપણે જે અર્ધવર્તુળ રચ્યું છે પરિકર્ણીની એ ઉપર રાખીને એક્સ વાય રચ્યું અર્ધવર્તુળ એમાં માપ ફેરવાનું નથી હવે પરિકર્ણી અણી ક્યાં રાખવાની એક્સ ઉપર રાખવાની અને ચાંપ મારવાની બરાબર એટલે તમને પોઈન્ટ ઝેડ મળ્યો અહીંથી આ ચાંપ મારી પરિકર્ણી અણી એક્સ ઉપર રાખી પેન્સિલથી એમ ચાંપ મારી એટલે ઝેડ મળ્યો હવે પરિકર્ણી અણી પાછી ઝેડ ઉપર રાખવાની અને ફરી પાછી પેન્સિલથી ચાંપ અહીંયા મારવાની રેડી એટલે આ ચાંપ અહીં મળશે આ ચાંપ અને આ ચાંપ છે બરાબર એ જ પ્રમાણે હવે માપ ફેરવાનું નથી ઝેડ ઉપર પરિકર્ણી અણી રાખીને ઉપર અહીંયા ચાંપ મારવાની આમ અને અહીંયા જે ચાપ મળી છે ત્યાં પરિકર્ણીની રાખી અને અહીંયા ચાપ મારવાની એટલે તમને એલ પોઈન્ટ મળ્યો આ કયો પોઈન્ટ મળ્યો અહીંયા તમને દેખાય છે એ એલ આ જે ચાપ બે મારી અહીંયા પરિકર્ણીની રાખીને અહીંયા ચાપ લાગી અહીંયા પરિકર્ણીની રાખીને અહીંયા ચાપ લાગી માપ ફેરવું નથી આગળનું જ માપ છે તો એલ પોઈન્ટ મળી ગયો હવે તમે એમાંથી સીધો આ એલમાંથી પસાર થતું કિરણ દોરો એટલે એલ એ બી તમને મળી ગયો આ ખૂણો કેટલાનો થયો આખો 90° થયો કેટલાનો ખૂણો થયો 90° બરાબર
હવે ત્રીજો પોઈન્ટ, x ને કેન્દ્ર અને ax જેટલી ત્રિજ્યા લઈ વર્તુળનું ચાપ દોરો જે ચાપ xy ને z માં છેદે, બરાબર। ને ચોથો પોઈન્ટ, કિરણ az દોરો જેથી zab 60 અંશનો થાય। તો આપણે જે વાત કરીએ છીએ એ આમાંથી કિરણ પસાર થાય તો zab કેટલાનો થઈ જાય, zab કેટલાનો થઈ જાય, 60 નો થાય। હવે આ બેની વચ્ચેનો આપણે ખૂણો રચવાનો છે, તો પાંચમો પોઈન્ટ આવશે કે હવે ખૂણો LAZ નો દ્વિભાજક AM રચો, આથી ખૂણો MAB 75 નો થાય અને ખૂણો MAC 105 અંશ નો થાય। આમ ખૂણો MAB એ 75 અંશ નો અને ખૂણો MAC એ 105 અંશ ના એમ બે ખૂણા છે, બરાબર। તો MAC આ 105 અંશ નો થશે અને એમ એ બી, બરાબર, આ બાજુનો ખૂણો છે 75 અંશનો થશે। તો આ બેનો દ્વિભાજક કઈ રીતના મળશે? તો શું કરવાનું કે અહીંથી આ પોઈન્ટ તમને ચાપનો દેખાય છે એ ઝેડ છે, અહીંયા તમને જે પોઈન્ટ મળ્યો કયો મળ્યો, પી મળ્યો, એટલે ઝેડ ઉપર પરિકર્ણી એણી રાખી અને પેન્સિલ એણી પી ઉપર રહીએ એટલું જ માપ લેવાનું। શું કીધું મેં, ઝેડ ઉપર પરિકર્ણી એણી રાખી અને પી પી જે પોઈન્ટ અહીં દેખાય છે અહીંયા પેન્સિલ એણી રાખવાની, એટલું જ માપ લઈ ઝેડ ઉપર પરિકર્ણી એણી રાખીને અહીંયા ચાપ મારવાની અને એ જ રીતના પી ઉપર પરિકર્ણી એણી રાખીને અહીંયા ચાપ મારવાની, એટલે બેની વચ્ચેનો પોઈન્ટ મળી જશે એમ પોઈન્ટ। આ ચાપ લાગી અહીંયા પોઈન્ટ જે મેળો એના નામ આપ્યું એમ। હવે એમાંથી પસાર થતું અને એમમાંથી પસાર થતું એવું કિરણ દોરી લ્યો, એટલે કિરણ એમ મળી જાય। તો એમ એ બી જે મળ્યો, આટલો જે ખૂણો મળ્યો એમ એ ને બી, આ જે ખૂણો મળ્યો એ કેટલાનો મળ્યો, 75 અંશનો મળ્યો। રેડી, ખ્યાલ આવ્યો કઈ રીતે 75 અંશનો ખૂણો રચી શકાય? ત્યારબાદ એમાં બીજું આપ્યું છે 22.1 અંશ, એટલે 22.5 અંશ એવી રચના કરવાની છે। તો જોતા જાય કઈ રીતે દોરી શકીએ રચનાના મુદ્દામાં। પહેલું છે, કોઈ પણ કિરણ એ બી દોરો, તેને એ તરફ લંબાવી રેખા સી એ બી મેળવો। બીજો પોઈન્ટ, એ કેન્દ્ર અને યોગ્ય ત્રિજ્યા લઈ વર્તુળનું ચાંપ દોરો જે રેખા સી એ બી ને એક્સ અને વાયમાં છેદે। અગાઉ કર્યું એ જ પ્રમાણે સી એ બી દોરી નાખવાનો રેખા, એમાં એ કેન્દ્ર લઈ પરિકર્ણી એ ઉપર રાખી અને અર્ધવર્તુળ દોરવાનું, એ બી તરફ વાય છેદશે અને એ સી તરફ એક્સ છેદશે। હવે ત્રીજો પોઈન્ટ જોઈએ, એમાં એક દ્વિતીયાંશ એક્સ વાયથી મોટી ત્રિજ્યા લઈ અને વારાફરતી એક્સ અને વાય કેન્દ્ર લઈ વર્તુળના ચાપ દોરો જે એલ બિંદુમાં છે, જે આમ એલ એ બી ખૂણો છે એ 90 અંશનો મળશે। અને ચોથું, ખૂણો એલ એ બી નો દ્વિભાજક એમ રચો જેથી ખૂણો એમ એ બી એ કેટલાનો મળશે, 45 અંશનો મળશે, એનો અડધો, બરાબર, 90 નો અડધો કેટલો થાય, 45। તો એ જોઈએ કેમ, તો આપણે આ અર્ધવર્તુળ રચ્યું, બરાબર, પછી શું કરવાનું, તો કે વાય ઉપર માપ ફેરવાનું નહીં, બરાબર, અહીંથી અર્ધવર્તુળ જે રચ્યું છે એ જ માપ લઈ અને વાય ઉપર પરિકર્ણી રાખીને અહીંયા જો આછી ચાપ દેખાય અહીંયા ચાપ મારવાની, પછી આ જે પોઈન્ટ છે ત્યાં પરિકર્ણી રાખી અહીં ચાપ ઉપર પરિકર્ણી રાખીને અહીંયા ચાપ મારી, બરાબર। હવે અહીંયા પરિકર્ણી રાખીને ઉપર ચાપ મારવાની અને અહીંયા પરિકર્ણી રાખીને અહીંયા ઉપર ચાપ મારવાની, એટલે તમને જે પોઈન્ટ મળ્યો આ બે ચાપ વચ્ચે એ કયો મળ્યો, એલ પોઈન્ટ। આ એ ને એલમાંથી પસાર થતી કિરણ જે છે એ મળી જશે તમને, એટલે એ એલ તમને મળી જાય, એટલે ખૂણો એલ એ બી કેટલાનો થયો, આખો 90 નો થયો, કેટલાનો ખૂણો મળી ગયો, 90 નો। હવે અડધો ખૂણો મેળવવાનો છે, એનો અડધો 45 નો, તો એ કઈ રીતે મળશે, તો અહીંયા વાય ઉપર પરિકર્ણી રાખીને અહીંયા પેન્સિલ એણી પી ઉપર જાય એટલું માપ લેવાનું, વાય ઉપર પરિકરની અણી રાખી અને પેન્સિલ અણી ક્યાં રહી, પી ઉપર, એવી રીતના પરિકર રાખવાનું, પી ઉપર પરિકરની પેન્સિલની અણી રહી અને વાય ઉપર પરિકરની અણી રહી, એ રીતના રહી। પછી તમારે એક ચાપ અહીંયા વાય ઉપર પરિકરની અણી રાખી અને એ માપ લઈને અહીંયા ચાપ મારવાની અને એટલા જ માપે પી ઉપર પરિકરની અણી રાખીને અહીંયા ચાપ મારવાની, ત્યાં જે બિંદુ મળ્યું એને નામ આપવાનું એમ। હવે એમાંથી ને એમમાંથી પસાર થતું કિરણ રચવાનું એ એમ, તો એમ એ બી તમને જે મળ્યો એનો અડધો મળ્યો, બરાબર, એમ એ બી એ અર્ધવર્તુળને જ્યાં છેદ્યું ત્યાં ક્યુ નામ આપ્યું આપણે, બરાબર, એમ એ બી જે છેદ્યું
तो एम ए बी खूणो के थी गो ने अर्धो पिस्तालीस नेव अर्धो पिस्तालीस। तो पांचमो आवशे एम ए बी नो द्विभाजक ए एन रचो जेथी एन ए बी एना अर्धो मळे साढ़ा बावीस नो। आम एन खूणो एन ए बी ए साढ़ा बावीस नो मागे मुजब नो खूणो छे। हवे एज रीते आनु अर्धु करवानु तो परिकर्णी वाय पर राखवानी ने पेन्सिलणी क्यू पर रिए ए रीतनुं माप लेवानुं होय। परिकर्णी वाय पर राखी ने पेन्सिलणी क्यू पर ए रीतनुं माप लेवानुं। हवे शुं करवानुं परिकर्णी वाय पर राखी ने अहींया चाप मारवानी। एज रीतना परिकर्णी क्यू क्यू पर परिकर्णी राखी ने अहींया चाप मारवानी। तो ज्यां बिंदु मळ्युं आ बे चाप लागी गई ने त्यां बिंदु एन मळ्युं तो ए माथी ने एन माथी पसार थतुं आ किरण मळशे आपने बराबर। અને અહીંયા જે અર્ધવર્તુળ છે ને ત્યાં આર નામ આપી દઈ તો એન એ બી તમને દેખાય છે એન એ બી આ જે ખૂણો મળ્યો એ આના કરતા અડધો છે। તો આ પિસ્તાલીસ નો હતો એમ એ બી એનાથી અડધો એન એ બી કેટલાનો થઈ ગયો સાડા બાવીસ નો થઈ ગયો। તો ખૂણો એન એ બી કયો છે સાડા બાવીસ નો જે માગ્ય મુજબનો ખૂણો છે બરોબર। ત્યારબાદ ત્રીસ અંશનો ખૂણો મેળવવાનો છે ત્રીજામાં આપને આપ્યું છે। તો રચનાના મુદ્દા જોઈએ પેલું છે કોઈ પણ કિરણ એ બી દોરો કોઈ યોગ્ય ત્રિજ્યા લઈ અને કેન્દ્ર એ લઈને વર્તુળનું ચાપ દોરો જે કિરણ એ બીને એક્સમાં છેદે। અને બીજો પોઈન્ટ તે જ રીતે ત્રિજ્યા અને એક્સ કેન્દ્ર લઈને વર્તુળનું ચાપ દોરો જે પ્રથમ ચાપને વાય બિંદુમાં છેદે કિરણ એ વાય દોરો જેથી ખૂણો વાય એ બી સાઠ અંશનો થાય। તો આપણે જે દોરીએ છીએ એ રીતના કિરણ એ બી કોઈ પણ માપનું લઈ અને એ ને બી એવું માપ લઈ લઈ બરાબર। હવે કોઈ પણ માપનું લઈ એનાથી નાનું અર્ધવર્તુ દોરવાનું આમ હવે માપ ફેરવાનું નહીં અહીંયા પોઈન્ટ મેળવો તમને અહીં જે છેદે ને કિરણમાં જ્યાં છેદે ત્યાં અર્ધવર્તુ જે છેદે ત્યાં પરિકર્ણી રાખવાની અહીંયા અને એટલા જ માપનું અર્ધવર્તુળ જે છેદ્યું છે એટલા જ માપનું અહીં પરિકર્ણી રાખીને અહીંયા ચાપ મારવાની અર્ધવર્તુળ ઉપર એટલે ત્યાં તમને જે આ અર્ધવર્તુળના ચાપ વચ્ચે જે પોઈન્ટ મેળવો એ વાય પોઈન્ટ મેળવો આ તમને પોઈન્ટ જે દેખાય છે એ વાય પોઈન્ટ છે એટલે એ વાય કિરણ મળી જશે એમાંથી। તો આ જે ખૂણો મળ્યો અહીંથી આટલો જે ખૂણો મળ્યો એ સાઠનો થયો કેટલાનો થયો વાય એ બી કેટલાનો થયો સાઠનો થયો। હવે ત્રીજો પોઈન્ટ વાય એ બી જે ખૂણો મળ્યો એનો દ્વિભાજક એ ટી દોરવાનો છે એટલે ટી એ બી તમને ખૂણો મળશે કેટલાનો મળશે એનો અડધો એટલે સાઠનો અડધો ત્રીસનો ત્રીસનો માગ્યા મુજબનો ખૂણો મળશે। તો આનો અડધો કેમ મળ્યો તો અહીંયા જે પોઈન્ટ છે ત્યાં પરિકરની અણી રાખી અહીંયા પેન્સિલની અણી રહી એ રીતનું માપ લેવાનું અહીંયા પરિકરની અણી રાખવાની ને પેન્સિલની અણી રહી એટલું માપ લઈ પરિકરની અણી અહીંયા રાખીને આમ ચાંપ મારવાની અને એ જ રીતના અહીંયા પરિકરની અણી રાખીને આમ ચાંપ મારવાની આ બે જ્યાં ચાંપ છે ત્યાં કયો પોઈન્ટ આવ્યો ટી પોઈન્ટ આવ્યો બરાબર। એમાંથી ટીમાંથી પસાર થતું કિરણ દોરી લ્યો તો ટી એ બી તમને જે મળ્યો આ ખૂણો તમને મળ્યો એ સાઠ કરતા અડધો છે તો ટી એ બી કેટલાનો થાય ત્રીસનો થાય બરાબર। આમ ટી એ બી ખૂણો છે એ માગ્યા મુજબનો ત્રીસ અંશનો ખૂણો છે। પછી ચોથામાં આપ્યું છે સાડા સડસઠ અંશનો ખૂણો મેળવવાનો છે સડસઠ પૂર્ણાંક એક દ્વિતીયાંશ અંશ। તો રચનાના મુદ્દામાં જે હતા એ અગાઉના તો સેમ ટુ સેમ જ રહેશે કે રેખા સી એ બી દોરો એ કેન્દ્ર અને યોગ્ય ત્રિજ્યા લઈ બરાબર પહેલો પોઈન્ટ તો સેમ ટુ સેમ જ રહેશે પહેલો પોઈન્ટ છે રેખા સી એ બી દોરો એ કેન્દ્ર લઈ અને યોગ્ય ત્રિજ્યા લઈને વર્તુળનું ચાંપ દોરો જે રેખા સી એ બીને એક્સ અને વાયમાં છેદે। બીજો પોઈન્ટ અડધા એક્સ વાયથી મોટી ત્રિજ્યા લઈને એક્સ અને વાય વારા ફરતી કેન્દ્ર લઈને ચાપ દોરો જે એકબીજાને પી બિંદુમાં છેદે બરાબર। પછી ત્રીજો પોઈન્ટ કિરણ એપી દોરો આમ ખૂણો પીએસસી ને ખૂણો પી એ બી એ નેવું અંશનો મળે તો નેવું અંશનો કેમ મેળવો એ આગળ આપણે જોઈ જ લીધું છે। આખી રેખા દોરી બરાબર સી એ ને બી એ ઉપર પરિકર્ણી રાખીને અર્ધવર્તુળ રચ્યું એ બી તરફ વાય લખ્યું ને અહીંયા એસી તરફ એક્સ લખ્યું। હવે વાય ઉપર પરિકર્ણી રાખીને અર્ધવર્તુ જેટલું માપ જ હતું એ અહીંયા ચાપ મારી અહીંથી પાછી અહીંયા ચાપ મારી દેખાય છે બે ચાપ અહીંયા ફરી પાછી પરિકર્ણી રાખીને ઉપર ચાપ મારી અને અહીંયા પરિકર્ણી રાખીને અહીંયા ઉપર ચાપ મારી એટલે પી બિંદુ મળ્યું બરાબર આ બે ચાપ છે ત્યાં પી બિંદુ મળ્યું તો એમને પીમાંથી પસાર થતું કિરણ દોરીએ તો એ પી મળી જાય તો પી એ બી એ નેવુંનો થયો અને પી એ સી એ પણ નેવુંનો આ નેવું નેવુંના બે બાજુ મળી ગયા આપને બરાબર। એ તો ખ્યાલ છે કઈ રીતે દોરું આગળ પણ આપણે જોઈ લીધા નેવું અંશના ખૂણા માટે। ચોથો પોઈન્ટ ખૂણો પીએસસીનો દ્વિભાજક એ ક્યુ રચવાનો છે ખૂણો પીએસસીનો દ્વિભાજક હવે એ ક્યુ રચીએ અને પાંચમો પોઈન્ટ આથી ક્યુ એ બી એકસો પાંત્રીસ અંશનો થશે।
तो पी ए सी ना द्विभाजक है ये क्यू रचवा है जेथी क्यू ए बी आ के थे 135 90 45 एट 135। तो आ बे जे माप है आ 90 नो जे भाग है एना माटे आपणे माप लेवानुं। तो परिकरनी अणी एक्स उपर राखवानी अने पेन्सिलनी अणी आ झेड पॉइंट उपर रहे एटलू माप लई एक्स उपर परिकरनी अणी लई अने अहींया चाप मारवानी अने ए रीतना झेड उपर परिकरनी अणी राखीने अहींया चाप मारवानी। आ बे ज्यां चाप छेदे छे त्यां क्यू बिंदुनुं नाम आपवानुं। ए माथी अने क्यू माथी पसार थतो किरण दोरो बराबर एटले तमने माप मळी जशे आटलू 45 नुं अने आटलू 90 नुं। तो आ 45 ने 90 એટલે ટોટલ કેટલું થયું 135 થઈ ગયું। તો QAB કેટલાનો મળ્યો આખો આટલો ખૂણો મળ્યો એ QAB કેટલાનો મળ્યો 135 અંશનો બરાબર છે। હવે છઠ્ઠું હવે QAB નો દ્વિભાજક રચો જેથી RAB રચાશે જે RAB રચાય એ 67.5 અંશનો થશે। આમ ખૂણો RAB માગ્યા મુજબનો 67 પૂર્ણાંક 1/2 અંશનો ખૂણો થાય। તો RAB માટે વાત કરીએ કે અહીંયા જે ચાપ છે એનું માપ કઈ રીતે લેવાનું છે તો કે આનો 135નો અડધો કરવાનો છે। તો એક પોઈન્ટ તમે અહીંયા જોઈ શકો છો બરાબર અને એક પોઈન્ટ અહીંયા વાયનો છે। તો વાય ઉપર પરિકર્ણીની રાખી અને અહીંયા પેન્સિલની અણી રહેવી જોઈએ જે અહીંયા દેખાય છે પોઈન્ટ આ તમને પોઈન્ટ દેખાડો અહીંયા પેન્સિલની અણી રહેવી જોઈએ। તો વાય ઉપર પરિકર્ણીની અણી અહીંયા પોઈન્ટ ઉપર પેન્સિલની અણી એટલું માપ લેવાનું છે એનો અડધો થાય ને એટલે 135નો અડધો થાય ને એટલે 67.5 થાય બરાબર એટલે આ ટોટલ 135નું માપ લીધું આપણે। તો વાય ઉપર પરિકર્ણીની રાખીને અહીંયા પેન્સિલની અણી રાખી હવે ત્યાંથી વાય ઉપર પરિકર્ણીની રાખીને અહીંથી આમ ચાપ મારવાની પેન્સિલથી અને એ જ રીતે અહીંયા આ પોઈન્ટ ઉપર પરિકર્ણીની રાખીને અહીંયા ચાપ મારવાની આ બે ચાપ જ્યાં છેદે ને ત્યાં આર નામ આપવાનું શું આપવાનું આર। તો એ અને આરમાંથી પસાર થતું કિરણ દોર નાખવાનું। તો આર એ બી હવે તમને જે આ ખૂણો મળ્યો આર એ બીનો જે ખૂણો મળ્યો એ 135નો અડધો થઈ ગયો કેટલો થયો 67.1 એટલે 67.5 અંશનો ખૂણો મળી ગયો આર એ બી જે માગ્યા મુજબનો ખૂણો એટલો જ મેળવવાનો હતો બરાબર છે। ત્યારબાદ વિભાગ ડી જોઈએ નીચેના પ્રશ્નના માગ્યા પ્રમાણે જવાબ આપો। પહેલી રચનામાં આપી છે ત્રિકોણ એબીસી એવો રચો કે જેમાં બીસી બરાબર 7 સેમી એબી વત્તા એસી બરાબર 10 સેમી અને ખૂણો એબીસી 45 અંશનો થાય અને રચનાના મુદ્દા લખો। તો રચનાના મુદ્દા પ્રમાણે જોતા જઈએ કઈ રીતે રચના કરવી। પહેલું છે કિરણ બી એક્સ દોરો બી કેન્દ્રિત 7 સેમી ત્રિજ્યાવાળો ચાપ દોરો જે બીસીને બી એક્સને સીમાં છેદશે। તો બી એક્સ દોર્યું કિરણ બરાબર 7 સેમી કરતાં વધારે લઈ લેવાનું માપ અને બી એક્સ દોરવાનું બી ઉપર પોઈન્ટ રાખી અને 7 સેમીની ચાંપ મારવાની બરાબર 7 સેમીની બી ઉપર પરિકર્ણીય રાખ અને 7 સેમીનું માપ લઈ અને સી પોઈન્ટ મળશે। તો આ બીસી કેટલાનું થયું 7 સેમીનું થયું। બીજો પોઈન્ટ બી આગળ વાય બીસી રચો જેનું માપ 45 અંશ થાય। તો હવે અર્ધવર્તુળ અહીં દોરવાનું આપણે જે કરીએ છીએ એ જ રીતના 45નો ખૂણો કરો તો શું કરશું અર્ધવર્તુળ પહેલાં બી ઉપર પરિકર્ણીય રાખી અર્ધવર્તુળ કરવાનું અહીંયા જે પોઈન્ટ છે ત્યાંથી અહીંયા એક ચાપ મારવાની અહીંયા પોઈન્ટ રાખીને અહીંયા ચાપ મારવાની હવે આ પોઈન્ટ પરિકર્ણીય રાખીને અહીંયા ચાપ મારવાની અહીંયા પોઈન્ટ પરિકર્ણીય રાખીને અહીંયા ચાપ મારવાની આ બે પોઈન્ટ જે ભેગા થઈને ચાપની અંદર અહીંથી પસાર થતું કિરણ મળે એટલે આ 90નો ખડી થઈ ગયો। હવે આ પરિકર્ણીય અહીંયાથી રાખી અને અહીંયા પેન્સિલની રીએ એટલું માપ લેવાનું અહીંયા પરિકર્ણીય અહીંયા પેન્સિલની એટલું માપ લઈ અને પરિકર્ણીય રાખીને અહીંયા ચાપ મારવાની અહીંયા પરિકર્ણીય રાખીને અહીંયા ચાપ મારવાની એટલે તમને એક આમાંથી લાઈન પસાર થાય આ પોઈન્ટમાંથી બી અને આ પોઈન્ટ જે તમે છે એનાથી લાઈન પસાર થતી હોય એવું બી વાય કિરણ મેળવવાનું બરાબર અહીંથી બી વાય કિરણ મળશે એ કેટલાનો થયો બી વાય કિરણ મળે એમાં આ 45 અંશનો ખૂણો મળશે બરાબર વાય બી સી વાય બી સી જે મળ્યું તમને વાય બી ને સી આ જે તમને મળ્યું એ 45 અંશનો ખૂણો મળ્યો સમજાણું। ટૂંકમાં આગળ આપણે આવી ગયો છે 45 અંશનો ખૂણો આનો અડધું છે વાય બી સી છે રેડી। ત્રીજો પોઈન્ટ આવશે બી કેન્દ્રિત 10 સેમી ત્રિજ્યાવાળો ચાંપ દોરો જે કિરણ બી વાયને એમમાં છેદે હવે એમાં બી કેન્દ્રિત એટલે બી આ કેન્દ્ર છે
અને 10 સેમી ત્રિજ્યાવાળો ચાંપ દોરો જે બી વાયને ક્યાં છેદે એમ માં છેદે તો બી કેન્દ્રિત પરિકરણની અહીંયા બી ઉપર રાખી અને 10 સેમી માપ પૂરપટ્ટીમાં લઈ લેવાનું અને અહીંયા ચાંપ મારવાની તો બી એમ કેટલાનું મળે 10 સેમીનું મળે ચોથો પોઈન્ટ એમ સી દોરો અને તેનો લંબ દ્વિભાજક રચો જે બી એમને એમાં છેદે બરાબર હવે એમનો જે પોઈન્ટ છે એ સી સાથે જોડી દેવાનો એટલે એમ સી હવે આ એમ અને સીનું માપ લેવાનું એટલે કે પરિકરણીની સી ઉપર રાખીને એમ ઉપર પોઈન્ટ ઉપર પેન્સિલ નેણી દે એટલું માપ લઈ પછી પરિકરણીની સી ઉપર રાખી અને એક ચાપમાં એમ મારવાની એક ચાપ આ બાજુ મારવાની એ જ રીતના એમ ઉપર પોઈન્ટ રાખી એક ચાપા એમ મારવાની એક ચાપા એમ મારવાની તો આનો લંબ દ્વિભાજક મળશે આમાંથી પસાર થતા હોય એ લંબ દ્વિભાજક અહીંયા જ્યાં છેદે જે પોઈન્ટમાં બરાબર બી વાયમાં જ્યાં છેદે એ પોઈન્ટ આપવાનો અને પછી એસીને જોડી દેવાનો અહીંયા બરાબર તો આ બી એમનો માપ છે એનું અડધું કરી દે બરાબર લંબ દ્વિભાજક છે એટલે તો ચોથો પોઈન્ટ એમસી દોરો અને તેનો લંબ દ્વિભાજક રચો જે બી એમને એમાં છેદે અને પાંચમું એસી દોરો આમ ત્રિકોણ એબીસી આપેલ માપવાળો ત્રિકોણ છે બીજી રચના આપી છે ત્રિકોણ પીક્યુઆર રચો જેમાં ક્યુઆર 6 સેમીનો ખૂણો પીક્યુઆર 60 અંશનો તથા પીક્યુ માઇનસ પીઆર 2 સેમીનો હોય રચનાના મુદ્દા લખો તો જોતા જઈએ રચનાના મુદ્દા કઈ રીતે દોરીએ તો પહેલો પોઈન્ટ કિરણ પી કિરણ ક્યુએક્સ દોરીને 6 સેમી લંબાઈનો રેખાખંડ ક્યુઆર મેળવો તો ક્યુએક્સ દોર્યો પછી ક્યુ ઉપર પરિકરણી રાખીને આરનો પોઈન્ટ એવો મેળવવાનો 6 સેમી જેટલો આટલું માપ છે 6 સેમી ફૂટપટ્ટીમાં લઈને અહીંયા ચાપમાં દેવાનું એટલે આર મળી જાય આ કેટલો પોઈન્ટ મેળવો 6 સેમીનો એટલે ક્યુઆર મળી ગયો એક ક્યુએક્સ ઉપર બીજો પોઈન્ટ બિંદુ ક્યુ આગળ કિરણ ક્યુવાયની રચના કરો જેથી વાય ક્યુઆર ખૂણો છે 60 અંશનો થાય તો 60 અંશનો કરો એટલે ક્યુ ઉપર પોઈન્ટ રાખીને અડધું વર્તુળ રચવાનું અહીંયા પરિકરણી રાખીને એટલા જ અર્ધવર્તુળનું માપનું ચાપ મારવાની તો ક્યુમાંથી પસાર થાય ને આ જે પોઈન્ટ છે એમાંથી પસાર થતું હોય એવું કિરણ દોરવાનું ક્યુ વાય બરાબર એમાં ઉપર સુધી જવા દેવાનું એ 60 અંશનો વાય ક્યુ આર કેટલાનો મળશે 60 અંશનો મળશે ત્રીજો પોઈન્ટ ક્યુને કેન્દ્ર અને 2 સેમી ત્રિજ્યાવાળો ચાપ દોરો છે કિરણ ક્યુ વાયને ડીમાં છેદે તો તમારે જે માપ છે એ 2 સેમીનું લેવાનું અને ક્યુ કેન્દ્ર લઈ અને 2 સેમીની ચાપનો ત્રિજ્યા ચાપ મારી દેવાની બરાબર ક્યુ પરિકર પરણી રાખીને પેન્સિલથી 2 સેમીની ચાપ મારી દે એટલે ક્યુ ડી જે પોઈન્ટ છે એટલું માપ કેટલું હોય 2 સેમી હોય બરાબર હવે ડીને આર સાથે જોડીને ડી આર મળી જાય તો ચોથો પોઈન્ટ આવશે કે રેખાખંડ ડી આર દોરી તેનો લંબ દ્વિભાજક રચો જે કિરણ ક્યુ વાયને પીમાં છેદે પાંચમો રેખાખંડ પી આર દોરો આમ ત્રિકોણ પી ક્યુ આર આપેલ માપવાળો ત્રિકોણ છે હવે આ તમે જોઈ શકો કે આ ત્રિકોણ મળી ગયો તો આ ડી આરનું જે માપ છે એનું અડધું કરવું છે આપણે તો શું કરશું તો એના માટે આર ઉપર અને અહીં આર ઉપર છે ને પરિકરણી રાખવાની અને પેન્સિલની ડી ઉપર રહીને એટલું માપ લેવાનું પછી આર ઉપર પરિકરણી રાખી એક ચાપ અહીંયા ઉપર મારવાની એક ચાપ અહીંયા નીચે મારવાની એ જ રીતના પરિકરણી ડી ઉપર રાખી અને એક ચાપ ઉપર મારવાની એક ચાપ નીચે મારવાની હવે આ બેમાંથી બરાબર એક પોઈન્ટ અહીંયા છે એક પોઈન્ટ અહીંયા છે એ બેમાંથી પસાર થતું હોય ને એવું કિરણ અહીંથી આમ દોરવાનું ઉપર સુધી જે અહીંયા વાય હતો એમાંથી પસાર થાય અને આ બે છેદશે અને પી પોઈન્ટનું નામ આપો તો આ જે તમને મળ્યો ભાગ એનો શું થયો લંબ દ્વિભાજક થયો બરાબર એનો લંબ દ્વિભાજક દોરવાનો છે તો એ રેખાખંડ પી આર દોરો બરાબર અને એ જ રીતના આર છે એને અહીંયા જોડી દો પી સાથે પી પોઈન્ટ સાથે એટલે પી આર મળી જાય તો આ રીતના પી ક્યુ ને આર તમને જે મળ્યો બરાબર એ ત્રિકોણ છે એ આપેલ માપવાળો ત્રિકોણ જે મેળવવાનો હતો એટલું જ માપ થશે ત્યારબાદ ત્રીજી રચના જોઈએ ત્રિકોણ એક્સ વાય ઝેડ રચો જેમાં વાય ઝેડ 7 સેમીનો ખૂણો વાય 75 અંશનો થાય અને એક્સ ઝેડ માઇનસ એક્સ વાય બરાબર 2 સેમી હોય એવી રચના દોરવાની છે અને રચનાના મુદ્દા લખતા જવાના છે તો જોતા જઈએ કઈ રીતે રચના દોરવી રચનાના મુદ્દામાં પહેલું છે કિરણ વાય એ દોરો વાય કેન્દ્રિત 7 સેમી ત્રિજ્યાવાળો ચાપ દોરો જે વાય એને ઝેડમાં છેદે તો કિરણ વાય એ દોરવાનું જ પહેલાં અને વાય કેન્દ્રિત 7 સેમીવાળો ત્રિજ્યા છે એ વાય એ તો અહીંથી તમે જોઈ શકો પહેલાં તો
आ वाई बी तुम जोई सको जो, ये सात सेमी करता वधारे मोटू माप लीधु। वाई जेड जे छे ए सात सेमी नो मेळवी लेवानो, परिकरनी जे माप छे ए सात सेमी नो लई फूटपट्टी में, अने परिकरनी एणी सात वाई ऊपर राखीने अहीं पॉइंट मेळवानो, चाप मारवानी, तो ए सात सेमी मळशे वाई जेड, बराबर छे। अने वाई ए ने जेड में छेदशे, बराबर, अने एज रीतना वाई ए ने अहीं एक्स में छेदशे। वाय केन्द्रित जे सेमी छे एमां वाय बी ने जेड में छेदशे, अहीं सॉरी वाय बी ने जेड में छेदशे। पछी बीजो पॉइंट, बिंदु वाय आगळ खूणो बी वाय जेड रचो जेनुं माप 75 अंशनो थाय। हवे आपणे माप जे मेळवानुं छे, आजे सात सेमीनुं माप तो लई लीधो, चलो बराबर, हवे शुं करवानुं छे, 75 अंशनो ખૂણો રચવાનો। તો આ 75 અંશનો ખૂણો કેમ મળશે? તો વાય ઉપર પરિકર રાખી અર્ધવર્તુળ ગમે એટલા માપનું લઈ લેવાનું, નાનું એવું। હવે એ માપ ફેરવાનું નહીં, અહીંયા પરિકર્ણી રાખીને અહીંયા ચાપ મારવાની, અહીંયા પરિકર્ણી રાખીને અહીંયા ચાપ મારવાની। પછી શું કરવાનું? તો કે અહીંયા પરિકર્ણી રાખીને અહીંયા ઉપર ચાપ મારવાની, અહીંયા પરિકર્ણી રાખીને અહીંયા ચાપ મારવાની, ત્યાં સુધીનું માપ ફેરવાનું નથી। હવે આ પોઈન્ટ તમને દેખાય છે, એ પોઈન્ટ અને વાય પોઈન્ટ એમાંથી પસાર થતી હોય આછી લાઈન દોર નાખીએ તો આ ખૂણો તો 90 નો થયો આખો। હવે શું કરવાનું? તો કે અહીંયા આ માપ અને અહીંયા પોઈન્ટ તમને દેખાય છે, આ 90 નો જે માપ છે, આ માપ 60 નું છે અહીંથી આટલું છે, અને આ માપ 90 નું છે, 60 અને 90 વચ્ચે 75 મળી જાય। તો અહીંયા પરિકર નિર્ણય રાખવાની, જોજો અહીંયા પરિકર નિર્ણય રાખવાની, અહીંયા પેન્સિલ નિર્ણય રાખવાની, તો અહીંયા પરિકર નિર્ણય રાખીને અહીંયા ચાપ મારવાની, એ જ રીતના અહીંયા પરિકર નિર્ણય રાખીને અહીંયા ચાપ મારવાની, બરોબર। એટલે અહીંયા તમને એક પોઈન્ટ મળ્યો આ બે ચાપ વચ્ચે, એ પોઈન્ટ અને વાય પોઈન્ટ એમાંથી પસાર થતી હોય એવી રેખા દોરવાની, દેખાય છે આખી રેખા ઉપર નીચે પસાર થતી હોય એવી। તો આટલું જે માપ પડ્યું તમને કેટલાનું મળી ગયું? 75 અંશનું મળી ગયું, બરોબર છે। હવે ત્રીજો પોઈન્ટ આવશે, વાય કેન્દ્રિત 2 સેમી ત્રિજ્યાવાળો ચાપ દોરો જે કિરણ વાય બીને પીમાં છેદે। તો અહીંથી વાયમાંથી અહીંયા એક ચાપ મળવાની, એ વાય પી એ કેટલા સેમીનું? 2 સેમીનું માપ હોય એટલું લઈ અને પી ઉપર ચાપ મારી દેવાની, એટલે વાય પી તમને મળી જશે। ચોથું આવશે, પી ઝેડ દોરો અને તેનો લંબ દ્વિભાજક રચો જે વાય એને ક્યુમાં છે દે। હવે અહીંથી પી ઝેડ દોરી નાખવાનો, આ બેને જોડી દેવાનો। હવે પી ઉપર પરિકરણી રાખવાની અને પેન્સિલની ઝેડ ઉપર રાખવાની, એટલું માપ લેવાનું। પછી શું કરવાનું? પી ઉપર પરિકરણી રાખી અને એનો લંબ દ્વિભાજક દોરવાનો છે, તો અહીંયા પી ઉપર પરિકર્ણી રાખી અને અહીંયા એક ચાપ અહીંયા નીચેની સાઈડમાં લખશે, એક અહીંયા ઉપરની સાઈડમાં લખશે, એ રીતના ઝેડ ઉપર પરિકર્ણી રાખી એક અહીંયા ઉપર ચાપ લખશે, એક નીચે ચાપ લખશે, આ બે ચાપ જે જોઈન્ટ થઈને ત્યાં તમને પોઈન્ટ મળશે, મળ્યા બે પોઈન્ટ। આ બે પોઈન્ટમાંથી પસાર થતો હોય ને એવી રેખા અહીંયા દોરવાની, જે આ રેખા દોરી હતી એને છેદશે અહીંયા, ત્યાં બિંદુનું નામ આપવાનું એક્સ, શું નામ આપવાનું? એક્સ। તો એક્સને પછી પાછો અહીંયા ઝેડ સાથે દોર જોડી દેવાનો, અહીંયા એક્સ ઝેડ મળી જશે, રેડી। તો એ રીતના વાય એ ને એક્સમાં છેદે છે, અને પાંચમો આવશે, એક્સ ઝેડ દોરો, આમ ખૂણો એક્સ વાય ઝેડ એમ આપેલ માપ પડો ત્રિકોણ થઈ જશે, એટલે ખૂણો આ જે મળ્યો આપણે એક્સ વાય અને ઝેડ, આ જે ત્રિકોણ મળી ગયો આપણે માપનું જે ત્રિકોણ જોતો હતો એટલા જ માપનો ત્રિકોણ મળી જાય છે, બરાબર। આ આખી રેખા દોરી છે એમાં એ એક્સ ઉપર છેદશે અને એક્સ ઝેડ દોરી નાખવાનો, એટલે અહીંયા એ પોઈન્ટ છે અને અહીંયા સી પોઈન્ટ છે અને અહીંયા બી પોઈન્ટ છે, રેડી। તો ખૂણો એક્સ વાય ઝેડ જે ત્રિકોણ મળ્યો આ રીતના, એ પ્રમાણેનો ત્રિકોણ માગ્ય મુજબનો ત્રિકોણ થશે। ચોથી રચના છે, ત્રિકોણ એબીસી રચો જેમાં ખૂણો બી 60 અંશનો અને ખૂણો સી 45 અંશનો થાય, અને એ બી વત્તા બી સી વત્તા સી એ બરાબર 14 સેમીનો હોય, તો રચનાના મુદ્દા લખો, તો જોતા જઈએ। પહેલું રચનાના મુદ્દામાં, કિરણ એક્સ વાય દોરીને 14 સેમી લંબાઈનો રેખાખંડ એક્સ વાય મેળવો। બીજું, કિરણ એમ એક્સ એવું રચો જેથી ખૂણો એમ એક્સ વાય બરાબર 60 અંશનો થાય, ને ત્રીજું, કિરણ વાય એન એવું રચો જેથી ખૂણો એન વાય એક્સ 45 અંશનો થાય। તો પહેલાં એ જોઈ લે કેમ દોરીયા, તો એક્સ ને પી એવું આપણે કિરણ રહીશું। હવે એક્સ વાયનું જે માપ છે એ પહેલાં આપણે જોઈએ, તો એક્સ વાયનું માપ પહેલાં 14 સેમીનું લઈ લેવાનું, તો એક્સ ઉપર પરિકર્ણી અને વાય ઉપર ચાપ મારો એ કેટલું માપ રહે? 14 સેમીનું, આટલું માપ જે છે એક્સ વાયનું અહીંયા વાય સુધીનું એ 14 સેમીનું હોવું જોઈએ, રેડી।
હવે શું કરવાનું છે? તો કે અહીંયા એક સુપર પરિકર્ણી રાખીને અર્ધવર્તુળ રચવાનું નાનું એવું, એટલું જ માપ માટે અહીંયા પરિકર્ણી રાખીને આમ ચાંપ મારવાની. બરાબર, તો આ જે ખૂણો તમને આમાંથી પસાર થતો હોય એવું કિરણ એક્સ એમ રચી દો, તો આ 60° ખૂણો થઈ જાય ને. બરાબર, એક્સ એમ રચી દો તો આ કેટલાનો થઈ જાય? 60° થઈ જાય. બરાબર છે, એટલે એમ એક્સ બી આ જે મેળવ્યું 60° મળી ગયો. હવે એ જ રીતના અહીંયા વાયુ પર પરિકર્ણી રાખીને અર્ધવર્તુળ રચવાનું, અહીંયા પરિકર્ણી રાખીને અહીંયા ચાંપ મારવાની, અહીંયા પરિકર્ણી રાખીને અહીંયા ચાંપ મારવાની. બરાબર છે, ફરી પાછી અહીંયા પરિકર્ણી રાખીને અહીંયા ચાંપ મારવાની, અહીંયા પરિકર્ણી રાખીને અહીંયા ચાંપ મારવાની. એટલે આ પોઈન્ટ અને વાયનો પોઈન્ટ એમાંથી પસાર થતી આછી એવી લાઈન દોર નાખવાની. એટલે આ ટોટલ થયો 90°. હવે એનું અડધું કરવું હોય તો શું કરશું? તો આ જે પોઈન્ટ છે આ ચાંપનો, એ પોઈન્ટ અને આ પોઈન્ટ અહીંયા પરિકર્ણી રાખીને અહીંયા પેન્સિલ લેણી રાખવાની, અહીંયા પરિકર્ણી અહીંયા પેન્સિલ લેણી, એટલું માપ લઈ અને અહીંથી હાથ જે તમને મળ્યો બરાબર એનો અડધો કરવાનો છે આપણે. તો પરિકર્ણી અહીંયા રાખવી પડશે અને પેન્સિલ લેણી અહીંયા રાખવી પડશે. બરાબર, આનો અડધો કરવો, 90°નો અડધો. પરિકર્ણી અહીંયા, પેન્સિલ લેણી અહીંયા, તો જ 45° મળશે ને. તો પરિકર્ણી અહીંયા અને પેન્સિલ લેણી અહીંયા, દેખાય છે અહીંયા પોઈન્ટ, એટલું માપ લઈને અહીંયા પરિકર્ણી રાખીને અહીંયા ચાંપ મારવાની, અહીંયા પરિકર્ણી રાખીને અહીંયા ચાંપ મારવાની. તો તમને જે માપ મળ્યું આમાંથી એક પોઈન્ટ અહીંથી પસાર થઈ જઈ એ વાય એન દોરવાનો એમાંથી, તો જે ખૂણો મળ્યો એ 45° મળ્યો. કેટલાનો મળ્યો? 45°નો. તો એન વાય સી આ જે ખૂણો મળ્યો એ કેટલાનો થઈ ગયો? 45°નો થઈ ગયો. બરાબર છે, એન વાય એક્સ જે મળ્યો એ 45° થઈ ગયો. હવે ચોથું, ખૂણો એમ એક્સ વાય અને ખૂણો એન વાય એક્સના દ્વિભાજકો દોરો અને તેમના છેદબિંદુને એ નામ આપો. ને પાંચમું, રેખાખંડ એ વાય દોરો તથા તેનો લંબ દ્વિભાજક રચો જે એક્સ વાયને સીમા છેદે. છઠ્ઠું, રેખાખંડ એ એક્સ દોરો તથા તેનો લંબ દ્વિભાજક દોરો રચો જે એક્સ વાયને બીમાં છેદે. તો એમ એક્સ વાય અને એન વાય એક્સના પહેલાં દ્વિભાજક દોરવાના. તો તમે જોઈ શકો છો કે આનો અડધું કરવાનું છે. તો આનો અડધો માટે અહીંયા પોઈન્ટ અને અહીંયા પોઈન્ટ. બરાબર, આ બે માટે પરિકર્ણી અહીંયા, પેન્સિલ લેણી અહીંયા, એટલું માપ લઈ અહીંયા એક ચાંપ મારવાની, પરિકર્ણી અહીંયા રાખવાની, અહીંયા ચાંપ મારી, અહીંયા પરિકર્ણી રાખીને અહીંયા ચાંપ મારવાની. તો આનું અડધું તમને અહીંથી પોઈન્ટ મળશે. આ પોઈન્ટ અને વાયમાંથી પસાર થતો એવો વાય એ રચવાનો. બરાબર, આ કિરણ મળે ને વાય એ, અને એ જ રીતે આનું અડધું કરવું હોય તો અહીંયા પેન્સિલ લેણી, અહીંયા પરિકર્ણી. બરાબર, અહીંયા પરિકર્ણી રાખી, અહીંયા પેન્સિલ લેણી રાખી, એટલા માપે અહીંયા પરિકર્ણી રાખીને અહીંયા ચાંપ મારી, અહીંયા પરિકર્ણી રાખીને અહીંયા ચાંપ મારી. આ બેનો અડધો જે છે એથી તમને કિરણ મળશે એક્સ એ. તો એક્સ એ અને વાય એ જ્યાં છેદે ત્યાં એ પોઈન્ટ આવી ગયો. બરાબર છે, હવે શું કરવાનું? તો કે આ એક્સ એનું માપ છે. બરાબર, તો પરિકર્ણી અણી અહીંયા પેન્સિલની અણી એ ઉપર, એટલું માપ લઈ પરિકર્ણી એક્સ ઉપર રાખવાની, પેન્સિલ અણી એ ઉપર રાખવાની. હવે એક્સ ઉપર માપ લઈ અને નીચે એક ચાંપ મારવાની, અને એ ઉપર પરિકર્ણી અણી રાખીને અહીંયા ઉપર ચાંપ મારવાની. બરાબર, એ ઉપર ઉપર ને નીચે, એ જ રીતના એક્સ ઉપર માપ પરિકર્ણી અણી રાખીને ઉપર ને નીચે. એટલે આ ચાંપ તમને બે લાગી જશે. અહીંયા સામસામે ચાંપના પોઈન્ટ છે, અહીંયાથી એક લાઈન પસાર કરવાની. બરાબર, એ અહીંયા છેદશે. ક્યાં છેદશે? બી પોઈન્ટ. અને ત્યાં રચી દેવાનો એ બી. સેમ વસ્તુ અહીંયા કરવાની કે વાય અને એ જેટલું માપ લઈ વાય ઉપર પરિકર્ણી અણી, એ ઉપર પેન્સિલ લેણી. હવે વાય ઉપર પરિકર્ણી અણી રાખી અને ઉપર ને નીચે ચાંપ મારવાની. એ જ રીતના પેન વાય એ ઉપર પરિકર્ણી અણી રાખીને ઉપર ને નીચે ચાંપ મારવાની. બે પોઈન્ટ તમને આવા મળશે સામસામે. તો એ બે પોઈન્ટને જોઈન્ટ કરી દેવાના. બરાબર, આ બે પોઈન્ટને જોઈન્ટ કરશો એટલે આનું અડધું મળી ગયું આખાનું. અને એ અહીંયા છેદશે ત્યાં શું નામ આપવાનું? સી નામ આપવાનું. તો એ સાથે બી જોડ્યો, એ જ રીતના એ સાથે સી જોડી દો. તો ત્રિકોણ એબીસી અહીંયા વચ્ચે મળી ગયો તમને. મળી ગયો ને ત્રિકોણ એબીસી. બરાબર, તો સાતમો પોઈન્ટ આવશે કે રેખાખંડ એબી તથા એસી દોરો, આમ ત્રિકોણ એબીસી એ આપેલ માપવાળો ત્રિકોણ છે. તો આ રીતના આખો ત્રિકોણ એબીસી આપને મળી જશે.
चार बाद पांचमी रचना है ये पायो 4.5 सेमी नो हो कर्ण तथा बीजी बाजू ना सरवाड़ो 13.5 सेमी हो तो काटकोण त्रिकोण की रचना करवानी है। रचना मुद्दा लखवाना है तो जोता जाए रचना। तो रचना मुद्दा में पेलू है किरण बी एक्स दौरी ने 4.5 सेमी लंबाई रेखाखंड बी सी मेड़ो। तो बी एक्स आप वधारे ले लेवानो माप पछी एमां बी सी नुं माप छे ई 4.5 सेमी लईने चाप मारवानी सी पॉइंट आपी देवानो बराबर। बीजो पॉइंट किरण बी वाय एवं रचो जेथी वाय बी सी छे 90 अंश नो खूणो थाय। पछी त्रीजो पॉइंट बी ने केन्द्र अने 0.5 सेमी त्रिज्या वाळो चाप दोरो जे किरण बी वाय ने एम मां एम बिंदु मां छेदे। तो 90 नो खूणो रचवा माटे आपणे अगाउ पण जोयुं के बी ने केन्द्र लईने चाप अर्धवर्तुळ दोरवानो पछी अहींया परिकर्णी राखीने अहींया चाप मारवानी अहींया परिकर्णी राखीने अहींया चाप मारवानी एटलुं ज माप लेवानुं छे फेरवानुं नथी। अहींया परिकर्णी राखीने ऊपर चाप मारवानी अहींया परिकर्णी राखीने अहींया ऊपर चाप मारवानी। आ पॉइंट अने आ बी पॉइंट छे एमांथी पसार थतुं होय बराबर एवुं किरण दोरवानुं। बी माथी तमे जोई शको अहींया किरण बी वाय मळ्युं अहींया ऊपर वाय आपणे लखी नाखो। तो आ किरण बी वाय जे मळ्युं ए किरण एटले वाय बी एक्स जे मळ्यो ए केटलानो खूणो थयो 90 नो खूणो मळी गयो बराबर। वाय बी सी जे तमने खूणो मळ्यो ए केटलानो थयो 90 अंशनो। હવે ત્રીજો પોઈન્ટ એમ કીધો કે બી ને કેન્દ્ર અને 13.5 સેમી ત્રિજ્યા વાળો ચાંપ દોરવાનો છે જે કિરણ બી વાય ને એમ બિંદુમાં છેદશે। તો બી ને કેન્દ્ર લીધું અહીંયા અને 13.5 સેમી ત્રિજ્યા વાળો એક ચાંપ દોરવાનો અહીંથી બી ને કેન્દ્ર લઈ અને 13.5 સેમી જ્યાં આવતું હોય ને અહીંયા ચાંપ મારી દેવાનો એને નામ શું આપવાનું બી એમ। એટલે આ બી એમ નું માપ કેટલું થયું 13.5 સેમી થયું। હવે ચોથો પોઈન્ટ રેખાખંડ સી એમ દોરી તેનો લંબ દ્વિભાજક રચો જે બી એમ ને એમાં એ બિંદુમાં છેદે। હવે અહીંયા સી પોઈન્ટ છે તમારી પાસે અહીંયા એમ પોઈન્ટ તો આપણે મેળવો તો આખો રેખાખંડ એમ ને અને સી ને જોડી દેવાનો એમ ને અને સી ને જોડી દે એટલે રેખાખંડ સી એમ મળી જાય આખો બરાબર। ઉપરથી નીચેનો આખો પોઈન્ટ જોડી દઈએ એટલે સી એમ મળે। હવે શું કરવાનું છે તો કે એનો લંબ દ્વિભાજક સી એમ નો રચવાનો છે જે બી એમ ને એમાં છેદે। તો આનો અડધો કરવાનો છે માપનો બરાબર આખું જે સી એમનું માપ છે એનું અડધું કરવાનું। તો અહીંયા સી ઉપર પરિકર્ણી રાખી અને એના માટે તે બાર આખું જે ભાગ છે એનું અડધું કરવું છે। તો અહીંથી સી ઉપર પરિકર્ણી રાખી અને એક ચાપ અહીંયા ઉપર મારવાની એક આ બાજુ મારવાની થોડુંક વધારે માપ લેવાનું સી એમ જેટલું તો નહીં લેવાનું પણ થોડુંક અહીંયા વધારે માપ લેવાનું સી ઉપર પરિકર્ણી રાખીને અહીંયા થોડુંક વધારે માપ લઈ અને આમ પરિકર્ણી ચાંપ મારી દેવાની બે કોર પેન્સિલથી એ જ રીતના એમ ઉપર પરિકર્ણી રાખીને આમ ચાંપ મારવાની બે બાજુ અને એ બે પોઈન્ટ તમને મળ્યા ચાંપના એને જોડી દેવાના એ તમને અહીંયા જે બી એમ છે ને ત્યાં એ પોઈન્ટ મળશે જ્યાં ટચ થશે બરાબર ત્યાં એ પોઈન્ટ મળશે અને પછી એને સી સાથે જોડી દેવાનો બરાબર। તો આનું અડધું કર્યું એનો દ્વિભાજક મળ્યો અને એને સી સાથે જોડી દીધો। તો પાંચમો પોઈન્ટ આવશે રેખાખંડ એસી રચો આમ ત્રિકોણ એબીસી આપેલ માપવાળો કાટકોણ ત્રિકોણ છે જેમાં ખૂણો બી કાટખૂણો 90 અંશનો છે બીસી 4.5 સેમી છે તથા બી એ વત્તા એસી છે એ 13.5 સેમી થાય છે। તો આ રીતના ખૂણો 90નો મળશે બીનો અને ત્રિકોણ એબીસી છે માગ્ય મુજબનો ત્રિકોણ મળશે જેમાં બીસીનું માપ કેટલાનું 4.5 સેમીનું અને એબી વત્તા એસીનું જે માપ છે એ ટોટલ કેટલું થવું જોઈએ 13.5 સેમી થાય છે બરાબર। આ રીતની રચના છે દોરવાની છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કઈ રીતના રચનાઓ દોરવાની છે જેમ બને એમ તમને વધારે ખ્યાલ આવે એ પ્રમાણે સમજાવ્યું છે। આશા રાખું છું કે તમને આ દરેક રચના છે સમજાઈ ગઈ હશે। તો વિડીયો ગમ્યો તો જરૂરથી લાઈક કરો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો જેમ બને એમ તમને વધારે જ્ઞાન મળે એવા પ્રયત્નો કરીએ છીએ જેથી કરીને યોગ્ય રીતે તમે સમજી શકો। તો આવા અલગ અલગ ચેનલ પર ઘણા બધા વિડીયોસ મુકાતા હોય છે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો નવા વિડીયોસ મુકાતા જ રહેતા હોય છે એટલા માટે ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી ન જોયેલા વિડીયોસ પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો। તમારી કાળજી રાખજો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર।